સાવ બધા
વિષયો છે એમાં ચિત્ર મુખ્ય વિષય તરીકે માનવામાં આવતો અત્યારે ગૌણ વિષય છે આપણે રાખવું હોય તો પણ રાખી છે ના રાખવો તો પણ ના રાખી પણ પહેલા ચિત્ર એક વિષય મુખ્ય વિષય તરીકે ભણાવવામાં આવતો અને જે ચિત્ર ભણાવે એના માટે એક અલગ શિક્ષક ભરવામાં આવતા એ શિક્ષક કેવો કઈ તાલીમ લેવેલો હોવો જોઈએ તો ડીટીસી એનો અભ્યાસક્રમ ડીટીસી ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટ એટલે ડીટીસી નો અભ્યાસક્રમ ડીટીસી એ ભણેલા હોય તેવો ભણેલો વ્યક્તિ એને આ સર્ટી આપવામાં આવતું હતું અને આ ડીટીસી નો પદવી મેળવેલા વ્યક્તિને એ ચિત્રના શિક્ષક તરીકે એ સ્કૂલમાં લેવામાં આવતા તો અહીંયા આ સેટ સ્ત્રી એન વિદ્યાલયમાં 1951 માં શિક્ષકોની તાલીમ આપવા માટે એક અલગ કલા શાળાની સ્થાપના કરવામાં આવી હતી અને આ કલા શાળાના સૌ પ્રથમ આચાર્ય તેમનું બહુમાન એ રસિકલાલ પડીક પરિજ્ઞા ફાળે જાય છે Sí.
કે ગુપ્ત યુગની સ્થાપના શ્રી ગુપ્તે કરી એના પછી એમના પૌત્ર ચંદ્રગુપ્ત પહેલો છે ચંદ્રગુપ્ત બીજો છે સમુદ્રગુપ્ત છે આવા ગુપ્ત વંશના ઘણા બધા શાસકો થઈ ગયા તો આ ગુપ્ત વંશ એ આ ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય માનવામાં આવે છે કે જો ચિત્રકલાનો વિકાસ થયો હોય સૌથી સારો તો આ ગુપ્ત સમયથી થયો છે એવું માનવામાં આવે છે એ ટાઈમમાં આ ગુપ્ત યુગ દરમિયાન એ ટાઈમમાં અજંતા ઇલોરાની જે ગુફાઓ છે એ અજંતા અને ઇલોરાની ગુફાઓમાંથી પણ ગુપ્ત કાળના વિશ્વવિખ્યાત ચિત્રો મળી આવે છે આ ચિત્રો ઉપરથી આપણે એવું આપણે કહી શકીએ કે એ ટાઈમ એ ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય હશે તો આપણે માની શકીએ છીએ એ જે અજંતા ઇલોરાની ગુફાઓ છે અજંતા ઇલોરાની ગુફામાંથી જે ચિત્રો મળી આવે છે એમાં એના કેન્દ્રમાં બૌદ્ધ જાતક કથાઓ બૌદ્ધ જાતક કથાઓ એટલે મિત્રો ભગવાન ગૌતમ બુદ્ધના જીવન સાથે જે સંકળાયેલા પ્રસંગો છે એ પ્રસંગોને આ જાતક કથાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે રાજા રવિ વર્મા એ અલગ અલગ દિન
Tina.